तो बीजी तरफ मात्र पत्थरोनुं खोदकाम करी अने खनिज चोरी नथी थती, परंतु समग्र दरिया किनारे बेफाम रीते रेती चोरी थई रही छे। आ रेती चोरीना कारणे दरियानो पाड़ो तूटतो होवाथी ग्राम्य विस्तारोमां भविष्यमां पाणी घुसवाना बનાવોની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। પોરબંદર જિલ્લાનો 120 કિલોમીટર લાંબો દરિયા કિનારો ખનિજથી ભરપૂર દરિયા કિનારો છે। દરિયાની સુંદરતા કેટલાક લોકોને આંખમાં ખૂંચતી હોય તેમ કુચડી ગામથી મિયાણી સુધીના દરિયાકાંઠે અનેક સ્થળો પર બેફામ રેતી ચોરી ચાલી રહી છે। આ રેતી ચોરીમાં અનેક ભૂમાફિયાઓ સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં થતી રેતી ચોરીના કારણે દરિયાના પાળાને નુકસાન થાય છે અને તેના પરિણામે ચોમાસામાં વાવાઝોડા અથવા કુદરતી આફત સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસવાની શક્યતાઓ પણ વધી જાય છે। બિલકુલ દરિયાકાંઠે જ દરિયાથી 15-20 મીટરના અંતરમાં જ મોટા ભાગે આ ખનિજ ચોરી થાય છે। આટલા મોટા પ્રમાણમાં રેતી ચોરી ચાલતી હોવા છતાં આ રેતી ચોરી ખાણ ખનિજ વિભાગ કે પોલીસ સહિત લાગતા વળગતા વિભાગોની નજરે કેમ આ રેતી ચોરી ચડતી નથી, તેવા સવાલો પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। પોરબંદર પંથક આમ તો ખનિજ ચોરી માટે વર્ષોથી પંકાયેલો વિસ્તાર છે। ચાહે લાઇમસ્ટોન હોય, પથ્થર હોય કે રેતી હોય, કોઈ પણ પ્રકારની ખનિજ ચોરી માટે પોરબંદર તેણે કુખ્યાત બની હોય તેવું લાગે છે। પોરબંદરમાં ભૂમાફિયાઓ આજે દાયકાઓથી સક્રિય છે। રેતી ચોરીમાં આજે મિયાણીથી લઈ અને માધુપુર સુધીના દરિયાકાંઠામાં સમગ્ર વિસ્તારમાં રેતી ચોરીઓ ખુલ્લેઆમ થાય છે। આજે આપણે છે મિયાણી વિસ્તારમાં જે અરસદ પટ્ટી છે પોરબંદરથી આપ જોઈ શકો છો મારી પાછળ રીતસર આ દરિયા કિનારે આ જે ખાડો છે તે ખાડો રેતી ચોરીનું ચિહ્ન બતાવે છે। રીતસરનું દેખાઈ રહ્યું છે કે અહીંથી કેટલા પ્રમાણમાં રેતીઓની ચોરી થાય છે, જે વાહનોના ચીલા છે તે પણ રેતી ચોરીની સાબિતી આપે છે। અહીંની જે લોકો છે સ્થાનિક લોકો તેના જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે વધુ પડતી ખનિજ ચોરી થાય છે, તો કેટલાક વિસ્તારોમાં દિવસે પણ ખનિજ ચોરી થાય છે। સવાલ એ છે કે આ ખનિજ ચોરીમાં શું ખાણ ખનિજ વિભાગની પણ મીઠી નજર છે? શું પોલીસ આ વિસ્તારના પોલીસ વિભાગની નજરમાં પણ આ ખનિજ ચોરી નથી આવતી? દરિયાકાંઠાથી નજીક 500 મીટરમાં સીઆરઝેડના નિયમો લાગુ પડતા હોય છે। સીઆરઝેડના નિયમો પ્રમાણે દરિયાથી 500 મીટરમાં નજીકમાં કોઈ પણ બાંધકામ કે કોઈ પણ પ્રકારની લીઝ પાસ કરવામાં આવતી નથી, એટલે આપ જોઈ શકો છો બિલકુલ દરિયાથી નજીક છે આ મિયાણી। દરિયાથી બિલકુલ નજીકના વિસ્તારમાં આ રેતી ચોરી થઈ રહી છે। કદાચ આપણે યાદ હશે કે ભૂતકાળમાં કુચડી નજીક દરિયા કિનારે આવી જ રેતી ચોરી થતી હતી ને જેના કારણે વાવાઝોડાના સમયમાં ચોમાસાના સમયમાં દરિયાના પારા તૂટી જવાના કારણે પાણી પણ ઘૂસી ગયું હતું। આવી જ શક્યતા પોરબંદરના મિયાણીથી લઈને માધુપુર સુધીના દરિયાકાંઠે હાલ પણ વર્તાઈ રહી છે। રેતી ચોરી બેફામ થઈ રહી છે। ખાણ ખનિજ વિભાગ અને પોલીસ જાણે આંખો મીચીને બેઠું હોય હાલ તો તેવું લાગી રહ્યું છે। કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ભૂમાફિયાઓ બેફામ બની ચૂક્યા છે, ખાસ કરીને રેતી ચોરી, કુછડી, કાટેલા, રાતડી, ભાવપરાથી લઈ અને મિયાણી બ્રહ્માજીના મંદિરનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં હાલ રેતી ચોરી ખુલ્લેઆમ થઈ રહી છે। આપ જોઈ શકો છો મારી પાછળ દરિયો છે, દરિયાની બિલકુલ નજીકનો જે આ પારો છે, પારા નજીકમાં જ પણ રેતી ચોરી થઈ રહી છે। રેતીના ખાડા બનાવી દેવામાં આવ્યા છે, લગભગ 4-5 ફૂટ ઊંડાઈવાળા આ ખાડાઓ જે છે એ રીતસરનું સાબિત કરે છે કે અહીં કેટલા પ્રમાણમાં રેતી ચોરી થાય છે। દરિયાકાંઠાથી બિલકુલ નજીક મિયાણીથી લઈ અને માધવપુર સુધીના વિસ્તારોમાં ખુલ્લેઆમ રેતી ચોરી થાય છે। આ ખુલ્લેઆમ રેતી ચોરી થતી શું તંત્રની નજરમાં નથી આવતી? શું પોલીસ વિભાગથી આ રેતી ચોરી અજાણ છે કે પછી કોઈ મોટા રાજકીય નેતાઓના ઓઠા તળે આ ખનિજ ચોરીનું પ્રકરણ ચાલી રહ્યું છે? કે ખાણ ખનિજ વિભાગની પણ મીઠી નજર હોય તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે। જોકે હાલ તો અહેવાલ બાદ આ રેતી ખનન ચાલુ રહેશે કે બંધ તે તો જોવું જ રહ્યું। કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।